ચાલો જોજો વ્યવસ્થિત રીતે સાંભળજો સૌથી પહેલો પ્રશ્ન મારા પ્રશ્નોના જવાબ આપજો એટલે તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે એક ઓબ્ઝર્વર છે આ ઓબ્ઝર્વર ક્યાં ઊભો છે તો કે જમીન ઉપર ઊભો છે એક ઓબ્ઝર્વર છે એ ક્યાં છે તો કે જમીન ઉપર ઊભેલો છે રેડી ચાલો જોજો હવે આ ઓબ્ઝર્વર છે એટલા નિરીક્ષક છે પોતે કે જે જમીન ઉપરથી ગતિનું નિરીક્ષણ કરે છે ચાલો હવે એક શું છે તો કે એક ટ્રોલી જેવું છે એવું વિચારો આ ટ્રોલી ડેડી કે જે ટ્રોલી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે કેટલી સ્પીડથી ગતિ કરે છે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલો સાંભળજો હવે આ ટ્રોલી ઉપર એક વ્યક્તિ સ્થિર ઊભો છે ડેડી એક વ્યક્તિ સ્થિર ઊભો છે એટલે શું થતું હશે તમે સમજી ગયા છો કે ટ્રોલી છે એ ટ્રોલી ઉપર એક વ્યક્તિ ઊભો છે વ્યક્તિ ટ્રોલી ઉપર ગતિ કરતો નથી એ વ્યક્તિ ટ્રોલી ઉપર સ્થિર ઊભો છે એટલે તમે એવું બોલી શકો કે એ વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે ડેડી ચાલો તો હવે આ ટ્રોલી જાતી હોય એના ઉપર આ વ્યક્તિ ખાલી ઉભો છે તો હવે આ ઓબ્ઝર્વર આ વ્યક્તિનું નિરીક્ષણ કેવું લેશે ચાલો એની ગતિ વિશે શું કહેશે એની ગતિ શું કહેશે ચાલો સૌથી પહેલો પ્રશ્ન એ છે મારો કે જ્યારે જ્યારે વ્યક્તિ ટ્રોલી પર ટ્રોલી પર સ્થિર હોય ત્યારે નિરીક્ષણ નિરીક્ષક ગતિ વિશે શું શું ચર્ચા કરે ચાલો એટલે કે જ્યારે વ્યક્તિ ટ્રોલી પર સ્થિર હોય ત્યારે નિરીક્ષક ગતિ વિશે શું કહેશે આ કોના જેવું ઓબ્ઝર્વેશન છે જે તમને સામું દેખાય છે એક વ્યક્તિ બેઠો છે એક વ્યક્તિ એક ટ્રોલી ઉપર આમ ઊભો છે ને ઊભો છે પણ ટ્રોલી ગતિમાન છે તો આ નિરીક્ષક શું જોશે યસ ઈ નિરીક્ષક જોશે કે આ વ્યક્તિ ગતિ કરે છે કેટલી ઝડપથી ગતિ કરે છે તો કે જેટલી ઝડપથી ટ્રોલી ગતિ કરે છે એટલી ઝડપથી જ કરે છે તો કે આ વ્યક્તિ ગતિ કરે છે સમજી ગયા ચાલો આ વ્યક્તિ સ્થિર ઊભો તો પણ ટ્રોલીની ની સાપેક્ષ એટલે ટ્રોલી પર સ્થિર હતો એટલે કે આ વ્યક્તિ સ્થિર છે પણ આ વર્ડને વ્યવસ્થિત રીતે સમજો ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે બરોબર ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે ત્યારની આ ડિસ્કશન છે ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ ગતિ કરે છે રેડી ચાલો તો આ વસ્ત આ વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ ધ્યાન રાખજો બરોબર રીતે ચાલો ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે તો ત્યારે નિરીક્ષક આ વ્યક્તિની ગતિ વિશે શું કહેશે ઓ સિમ્પલ છે વિચારો કોઈ એક કાર છે કાર ઉપર એક વ્યક્તિ કારની અંદર એક વ્યક્તિ બેઠો છે વ્યક્તિ તો હલતો ન હોય કારની અંદર પણ આ કાર ચાલુ છે તો બારે જમીન ઉપર ઉભેલો વ્યક્તિ શું કહેશે કે યસ આ વ્યક્તિ ગતિમાન છે કેટલી ઝડપથી તો કે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એટલે એ કહેશે નિરીક્ષક કહેશે કે આ વ્યક્તિની ઝડપ દસ કિલોમીટર પ્રતિ કલાક છે ચાલો હવે વ્યવસ્થિત રીતે મારી વાત સાંભળજો બહુ સમજ જ એ વસ્તુ છે કે જ્યારે વ્યક્તિ સાંભળજો જાજુ લખીશ નહીં પણ તમને દેખાડીશ જ્યારે આ જ વ્યક્તિ ટ્રોલી ઉપર સમજો ટ્રોલી ઉપર જ્યારે આ જ વ્યક્તિ ટ્રોલી ઉપર ટ્રોલીની સાપેક્ષે ટ્રોલીની ગતિની દિશામાં ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવા મંડે ટ્રોલી કેટલી સ્પીડથી જાય છે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય જ છે પણ આ વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે એટલે કે આ જે ઝડપ આવી છે એ ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિની ઝડપ કેટલી છે તો કે ચાર કિલોમીટર પ્રતિ કલાક એનો મતલબ કે આ વ્યક્તિ ટ્રોલી પર ચાર કિલોમીટર અંતર કાપે છે ચાલો નિરીક્ષક ક્યાં છે યસ આપણો નિરીક્ષક ઓબ્ઝર્વર ક્યાં છે તો કે જમીન ઉપર જ છે તો આ આ ઓબ્ઝર્વર ઓબ્ઝર્વેશન શું લેશે વિચારો તો સમજો હવે આમાં તમારું પ્યોર લોજિક જ આમાં કામ લાગશે બીજું કઈ વસ્તુ તમારે વિચારવાની હતી તમારે તમારું લોજીક જ આંકવાનું છે રેડી ચાલો તો શું થશે તો કે આ ટ્રોલી એક કલાકમાં દસ કિલોમીટર આગળ જશે એટલે વ્યક્તિ તો દસ કિલોમીટર આગળ ગયો

તો કે ટ્રોલી ની રીતે આગળ સાથે ચૌદ કિલોમીટર પ્રતિ કલાક જોશે ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો હવે અહીંયા તમે જો કાલ વાળું ગોયખવું હોય તો મરી જાવ શું ગોયખવું હોય કાલ યાદ કરો કાલ શું કીધું તું કે બંને એક દિશામાં છે

ટ્રોલી કઈ બાજુ જાય છે તો કે ટ્રોલી જાય છે આગળની તરફ દસ કિલોમીટર પ્રતિ કલાક બરોબર અને આ ઓપોઝિટ દિશામાં ફોર કિલોમીટર પર આર ની સ્પીડ થી ગતિ કરતો હોય તો હવે જમીન ઉપર ઉભેલા વ્યક્તિને શું દેખાશે હાલો મને આનો વિચારીને રિપ્લે આપજો જમીન ઉપર ઉભેલો વ્યક્તિ શું જોશે તો વિચારો શું જોશે જમીન ઉપર ઉભેલો વ્યક્તિ જમીન ઉપર ઉભેલો વ્યક્તિ એ જોશે એક કલાકમાં ટ્રોલી દસ કિલોમીટર અંતર આગળ કાપે છે પણ વ્યક્તિ ચાર કિલોમીટર અંતર પાછળ કાપે છે એટલે નેટ કેટલો આગળ ગયો તો કે ટ્રોલીની સાપેક્ષ હવે વ્યક્તિનો વેગ આ નિરીક્ષક જોશે દસ માઇનસ ચાર બરાબર છ કિલોમીટર પ્રતિ કલાક કોની સાપેક્ષ આ બધી ચર્ચા છે તો કે જમીનની સાપેક્ષ ચર્ચા છે સાહેબ ખાસ વસ્તુ મગજમાં રાખજો એટલે તમે આ જે કાંઈ પણ બધા વેગ ગોઈતા છે આ ત્રણે ત્રણ વેગ કોની સાપેક્ષે ચર્ચા ચાલે છે તો કે આ બધી ડિસ્કશન જમીનની સાપેક્ષે ચાલે છે બીજી વસ્તુ જે સમજવા જેવી ઈ છે જે બહુ વ્યવસ્થિત રીતે મારી વાત સાંભળજો કે આ આ આ તમને જે વેગ 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 આપેલો છે ટ્રોલીની સાપેક્ષે દીધેલો છે ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિની ઝડપ છે એટલે આ ઝડપ જે ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિની ઝડપ આપી છે એટલે સાંભળજો આ વ્યક્તિ માટે ટ્રોલી

આ વ્યક્તિ ટ્રોલી ગતિ કરે છે એવું ત્યારે જ જોઈ શકે જ્યારે આજુબાજુ ઝાડવા કે આજુબાજુ કોઈ વસ્તુ રહેલી હોય જ્યારે એને જોવે ત્યારે ખબર પડે કે ઓહા તો પાછળ જાય છે એટલે એને ખબર પડે કે આ ટ્રોલી આગળ જાય છે સાહેબ બાકી જો આજુબાજુ કઈ વસ્તુ ન દેખાતી હોય તો આ વ્યક્તિને શું દેખાય તો કે ટ્રોલી સ્થિર જ દેખાય મતલબ સાંભળજો તમને એવું કે જ્યારે આ આ એમ કે કે ટ્રોલીની સાપેક્ષ વ્યક્તિની ઝડપ તો આ વ્યક્તિ માટે ટ્રોલી સ્થિર થઈ જાય

અને આ જ વ્યક્તિ હાલો હવે વિચારીને મને જવાબ દેજો ચાલો ધ્યાન રાખજો હવે આ નિરીક્ષક છે ઓબ્ઝર્વર છે અને આ વ્યક્તિ સ્થિર છે ચાલો આજુબાજુ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે આજુબાજુ ઝાડવા પાન કઈ દેખાતું જ નથી બિલ્ડિંગ કે કાંઈ જમીન આજુબાજુ દેખાતી જ નથી કે જે આગળ જાય છે પાછળ જાય છે એવું કઈ વસ્તુ રિપ્રેઝેન્ટ થતી જ નથી તો હવે વિચારો આ ઓબ્ઝર્વર આ વ્યક્તિને જોવે આ વ્યક્તિ સ્થિર છે એટલે ક્યાં સ્થિર છે તમે સમજી ગયા ટ્રોલી ઉપર સ્થિર છે બરોબર હવે આ ઓબ્ઝર્વર આ વ્યક્તિની ગતિ વિશે શું ચર્ચા કરશે થોડુંક વિચારો ચાલો થોડુંક વિચારો શું ચર્ચા કરશે પ્લીઝ 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 થોડુંક વિચારો વ્યવસ્થિત રીતે મને વિચારીને આન્સર આપો કે આ ઓબ્ઝર્વર ટ્રોલીની ઉપર ઊભો છે અને સામેનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ ટ્રોલી ઉપર સ્થિર છે એટલે આ પણ ટ્રોલી ઉપર છે ને આ પણ ટ્રોલી ઉપર છે આ પણ ટ્રોલી ઉપર છે ને આ પણ ટ્રોલી ઉપર છે અને આ વ્યક્તિ સ્થિર છે અને આ ટ્રોલી ઉપર એ સ્થિર છે તો મગજ આખો કે ટ્રોલી ભલે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે પણ આ ઓબ્ઝર્વર આ વ્યક્તિની ઝડપ શું જોશે તો કે એમ જ કહેશે તો કે સ્થિર છે કહેશે કારણ કે આ ઓબ્ઝર્વર ટ્રોલી પરથી ગતિની ચર્ચા કરે છે એટલે આ ઓબ્ઝર્વર પાસે ઓલરેડી દસ ની સ્પીડ છે આ ઓબ્ઝર્વર પાસે ઓલરેડી દસ ની સ્પીડ છે તો આ બંને વચ્ચે કાંઈ સાપેક્ષ જોવા નહીં મળે આ કેસમાં જમીન ઉપર હતો એટલે જમીનની સ્પીડ આપણે ઝીરો કન્સીડર કરી હતી સાહેબ

કોઈ ઓબ્ઝર્વર છે કે જે ચંદ્ર ઉપરથી તમારી ગતિનું નિરીક્ષણ કરતો હોય તો શું થાય ચંદ્ર ઉપરથી ગતિનું નિરીક્ષણ કરતો હોય તો શું થશે વિચારો આ પૃથ્વી અને ચંદ્ર ઉપરથી ગતિનું નિરીક્ષણ કરતો હોય તો શું કહેશે કેલા તું તો હલસ હે તું તો હલસ તું તો ગતિમાન છો પણ જ્યારે આ જ વસ્તુ આ જ વસ્તુ જ્યારે પૃથ્વી ઉપરથી તમે જોવો છો તો તમને એમ નથી લાગતું કે હું હલું છું હું મોશન કરું છું બેય વસ્તુમાં બહુ મોટો ડિફરન્સ છે બેય વસ્તુ બહુ સમજવા જેવી છે ફેર ક્યાં પડ્યા નિર્દેશ ફ્રેમમાં ફેર પડ્યો એટલે હવે ચંદ્ર ઉપર ઉભેલો વ્યક્તિને ચંદ્ર સ્થિર દેખાતો હોય મતલબ કે જેની સાપેક્ષે સ્પીડ છે ઈ વસ્તુ હંમેશા તમને કેવી દેખાતી હોય છે સ્થિર દેખાતી હોય છે એટલે આ જે વ્યક્તિ છે આ વ્યક્તિની સ્પીડ જમીનની સાપેક્ષે 4 કિલોમીટર પ્રતિ કલાક નથી આ જે સ્પીડ મે તમને હમણાં લખેલી હતી ઈ કોની સાપેક્ષે છે તો કે ટ્રોલીની ની સાપેક્ષ એટલે આ વ્યક્તિ માટે તો ટ્રોલી કેવી છે તો કે સ્થિર છે એટલે ટ્રોલી પર ઈ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે ગતિ કરે છે ટ્રોલી પર એટલે આ વ્યક્તિ માટે ટ્રોલી સ્થિર છે જેમ હું તમને એમ કહું સમજો કે એક વ્યક્તિ બાઇક લઈને અહીંયા ઊભો છે એક વ્યક્તિ અહીંયા બાઇક લઈને ઊભો છે ચાલો જમીન ઉપર ઊભો છે સમજો બરોબર જમીન ઉપર ઊભો છે હવે એમ કહું કે ઈ વ્યક્તિ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે ગતિ કરે છે તો જમીનની સાપેક્ષ એટલે ઈ વ્યક્તિ માટે તો જમીન સ્થિર છે એની ઉપર પચાસ ની સ્પીડે જાય છે હવે ઈ ઈ સ્પીડે સ્પીડે આમ આમ હોય હોય તોય તોય ભલે ભલે પણ બાઈક સવાર જે છે એ બાઈક સવાર પૃથ્વી પર તો એક કલાકમાં પચાસ ની સ્પીડ થી જ અંતર કાપશે પૃથ્વી જેમ ફરતી હોય એમ એને ખબર જ નથી પડતી સાહેબ કારણ કે એના માટે તો પૃથ્વી ઓલરેડી સ્થિર છે આખી વસ્તુ સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું આખી વસ્તુ સમજી ગયા અથવા બીજા સેન્સમાં હું તમને હજી એક બીજો આપું ચાલો જોજો સાંભળજો કોઈ વસ્તુ તમને સ્થિર દેખાય છે એનું કારણ શું છે ચાલો જોજો વ્યવસ્થિત રીતે કોઈ એક આ એક વ્યક્તિ છે આ વ્યક્તિને આ વસ્તુ છે સામેની વસ્તુ સ્થિર દેખાય છે એનું કારણ શું છે શું કારણ છે આ વસ્તુ સ્થિર દેખાય છે આ વ્યક્તિના વસ્તુ સ્થિર દેખાય છે એનું શું કારણ છે ચાલો તો તમે એમ કહેશો કે આનો વેગ ઝીરો છે પણ એ તો તમારી સાપેક્ષ વેગ ઝીરો છે બાકી આફ્ટર ઓલ તો ગતિમાં હોય જ છે એટલે આપણે એવું કહી શકીએ છે એટલો જ આનો વેગ છે આ દસ મીટર પર સેકન્ડ ની ઝડપથી સેકન્ડ ની ઝડપથી જાય છે એના કારણે સર આ બંને વચ્ચે જે વેગનો તફાવત છે એ ઝીરો છે એટલે આ વ્યક્તિને દેખાશે કે આ સ્થિર છે તમે જોજો જયારે કોઈ બે બાઇક સવાર હોય આ બે બાઇક સવાર સેમ સ્પીડ થી ગતિ કરતા હોય અને એ બે એકબીજાને સામવું જોવે તો એકબીજાને કેવા જોશે તો કે સ્થિર જ જોશે પણ એ ગતિમાન એટલે દેખાય આજુબાજુના ઓલા જે જાડવા હોય જાડવા પાછળ જતા હોય એટલે એને દેખાય કે અમે ગતિ કરી છે બાકી એક્ચ્યુઅલમાં ગતિ થતી જ ન હોય સાહેબ સમજો મતલબ સાપેક્ષનો આખો ખેલ છે આ વસ્તુ સમજવા જેવી છે એટલે એ જ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું કે આ કેસમાં તમે વિચારો કે જે વ્યક્તિ જ્યારે ખાલી અહીંયા ઉપર સ્થિર ઊભો છે તો જે ટ્રોલીનો વેગ છે એટલો ઓલરેડી આ વ્યક્તિ પાસે વેગ છે જ હે એટલે જેટલો ટ્રોલીનો વેગ છે એટલો દાની પાસે વેગ છે એટલે મતલબ શું થયો તો કે આ વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે એટલે આ વ્યક્તિ ટ્રોલીને ટ્રોલીને જોવે તો સ્થિર અથવા ટ્રોલી આ વ્યક્તિને જોવે તો આ વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે સ્થિર દેખાશે શું કામ ટ્રોલીનો જેટલો વેગ છે એટલો જ આનો વેગ છે પણ હવે ટ્રોલી ઉપર જો દોડવાનું ચાલુ કરે તો ટ્રોલીની સાપેક્ષે હવે આનો વેગ આવે એટલે આ વ્યક્તિ જેના ઉપર ઊભો છે એ વસ્તુ એના માટે સ્થિર થઈ ગઈ જેમ કે આ ઓબ્ઝર્વર છે પૃથ્વી ઉપર ઊભો છે

વ્યવસ્થિત સમજવા માટે હું તમને એક્ઝામ્પલ આપું છું એના ઉપરથી આખી ચર્ચા કરીએ તમને બધી વસ્તુ પરફેક્ટ ક્લિયર થઈ જશે વ્યવસ્થિત રીતે ચાલો સાંભળજો આ એક ટ્રોલી છે કે જે ટ્રોલી ની સ્પીડ દસ કિલોમીટર પ્રતિ કલાકની છે ચાલો હવે સમજો આ ટ્રોલી ઉપર એક વ્યક્તિ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે હવે આ જે ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ વ્યક્તિની ઝડપ છે પણ કોની સાપેક્ષે છે વ્યક્તિની ટ્રોલીની સાપેક્ષે ઝડપ છે કોની સાપેક્ષ ઝડપ છે ટ્રોલીની સાપેક્ષે ઝડપ છે રેડી કે જે ચાર કિલોમીટર પ્રતિ કલાક છે ચાલો સાંભળજો તો હવે પ્રશ્ન એ છે એક કલાક બાદ વ્યક્તિ અથવા એક કલાકમાં વ્યક્તિએ ટ્રોલી પર કાપેલું અંતર કેટલું થશે એક કલાકમાં ઇન વન અવર વ્યક્તિએ એક કલાકમાં વ્યક્તિએ ટ્રોલી પર કાપેલ અંતર કેટલું થશે ચાલો આજ પ્રશ્ન એક કલાકમાં ચાલો રેડી આપેલો કેસ વિચારી મને જવાબ દેજો સાપેક્ષ ગતિમાં તમારું લોજિક પરફેક્ટ હશે તો જ તમને વધારે આઈડિયા આવશે બાકી આઈડિયા નહીં આવે ચાલો જોજો હવે આ વ્યક્તિ આ દિશામાં ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે એ દસ કિલોમીટર પર ટ્રોલી દસ કિલોમીટર પર અવરની સ્પીડે ગતિ કરે છે બંને પ્રશ્ન પાછા અહીંયા છે ચાલો અને આન્સર શું આવશે વોટ શુડ બી આન્સર ચાલો થોડુંક વિચારો એવું તો વિડીયો પોસ્ટ કરી દો બહુ ઇમ્પોર્ટન્ટ આખી આખી આ ડિસ્કશન ચાલી રહી છે સાહેબ જરાય આમાં મજાક ચાલી રહી નથી તમારે વ્યવસ્થિત સમજવું પડશે અને હજી તમને ત્રીજો કેસ આપું ચાલો આ ટ્રોલી કે જે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને આ વ્યક્તિ ટ્રોલી થી વિરુદ્ધ દિશામાં દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે ચાલો સમજો તો અહીંયા આન્સર શું આવશે આ બંને આન્સર અહીંયા આ ત્રણ પ્રશ્નોના જવાબ દઈ દો એટલે મને ખબર પડે કે તમે કેટલા સાપ થયા છો કેટલું વ્યસ્તુ વ્યવસ્થિત રીતે સમજાજો છો ચાલો તો આમાં મોટા ભાગના છોકરાઓના આન્સર સાચા જ થશે એક કલાકમાં વ્યક્તિએ ટ્રોલી પર કાપેલું અંતર યસ આજે સાપેક્ષ છે તો એક કલાકમાં એ વ્યક્તિ ચાર કિલોમીટરનું અંતર કાપશે ઓકે અને ચાર કિલોમીટર અંતર ક્યાં કાપશે ટ્રોલી પર કાપશે ઓકે હવે એ જ એક કલાકમાં વ્યક્તિએ જમીનની સાપેક્ષે કાપેલું અંતર કેટલું થાય ચાલો રહી જાઓ તમે જમીન ઉપર ઉભા રહી જાઓ જમીન ઉપર એક નિરીક્ષકને ને દ્યો દો તો એ શું જોશે કે એક કલાકમાં દસ કિલોમીટર આગળ જશે અને ચાર કિલોમીટર બીજું કાપશે એટલે ચૌદ કિલોમીટર

તો ટ્રોલી આમ જાતિ હોય તો ભલે આમ 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 હોય 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 ભલે 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 આ વ્યક્તિને શું હું એમ કહું સાંભળજો કે એક વ્યક્તિ પૃથ્વીની સાપેક્ષે પચાસ ની સ્પીટ થી જાય છે તો એ પૂર્વમાં જાય પશ્ચિમમાં જાય ઉત્તરમાં જાય કે દક્ષિણમાં જાય ઈશાનમાં જાય નૈઋત્યમાં જાય વાયવ્યમાં જાય કે ગમે તે દિશામાં જાય કલાકમાં પૃથ્વી ઉપર કેટલું અંતર કાપશે પચાસ જ કાપશે કારણ કે હું બોયલો છું વ્યક્તિની ઝડપ પચાસ ની ઝડપ પૃથ્વીની સાપેક્ષે પચાસ છે તો વ્યક્તિ માટે પૃથ્વી કેમ ફરે છે છે એની સાથે શું મતલબ પૃથ્વી ગમે તે રીતે ફરે મેં જે તમને સ્પીડ આપી છે સ્પીડ એની સાપેક્ષે જ છે મતલબ પૃથ્વીની સાપેક્ષે જ છે મેં પૃથ્વી ને ઝીરો કન્સીડર કરી લીધી છે કાલનો લેક્ચર યાદ કરો એવી જેમ કે ટ્રોલી ટ્રોલીની સાપેક્ષે છે તો મતલબ મેં શું કર્યું ટ્રોલીની સાપેક્ષ છે તો ટ્રોલીની સ્પીડ મારા માટે હવે થઈ ગઈ છે આ વ્યક્તિની ઝડપ ને ચાર આપી ટ્રોલી ટ્રોલીની સાપેક્ષે છે ઝડપ ને ચાર આપી ટ્રોલીની ની સાપેક્ષે છે તો એ વ્યક્તિ માટે ટ્રોલી ઝીરો ઉપર આવી ગયું યાદ કરો કાલનો રેફરન્સ પોઈન્ટ આપણે ચેન્જ કર્યો તો આખી વસ્તુ સમજી ગયા પરફેક્ટ સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું આ વસ્તુ વ્યવસ્થિત રીતે મગજમાં ક્લિયર કરીને રાખો નહીં સમજાય તો બે વાર વિચારો આગલો લેક્ચર પણ ફરીથી તમે જોવો બહુ અગત્યની આખી આ ડિસ્કશન ચાલી રહી છે મતલબ હું આની સાપેક્ષે કહું છું તો મારો રેફરન્સ પોઈન્ટ અહીંયા સેટ થઈ ગયો મેં અહીંયા ઝીરો કરી દીધો વિચારો જેમ મેં એક્સ માં આનો રેફરન્સ પોઈન્ટ સેટ કર્યો તો એમ જ હવે આ વી માં રેફરન્સ પોઈન્ટ મેં સેટ કરી દીધો વિચારો આખી વસ્તુ સમજા તમે આખું વર્કિંગ કેમ થાય છે આ વિટ વર્ક્સ બરોબર એટલે આ વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે દોડે છે તો ટ્રોલીની સાપેક્ષે આ વ્યક્તિ ગમે તે દિશામાં દોડે એને એને કાપેલું અંતર ટ્રોલી ઉપર કેટલું થાય ચાર કિલોમીટર જ થાય એક કલાકમાં હવે ટ્રોલી આમ સીધી જતી હોય તો ભલે ટ્રોલી આડી ચૂકી જતી હોય તો ભલે ટ્રોલી ઊંધી જતી હોય તો ભલે શું ફેર પડે કારણ કે પૃથ્વી કેમ ગતિ કરે છે આપણને દેખાય છે નથી દેખાતું શું કામ નથી દેખાતું

આ વ્યક્તિ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડવાનું ચાલુ કરે તો કેમ વર્કિંગ થાય જોજો પાછી આપણી નિર્દેશ નિર્દેશ શું છે છે આપણી તો કે આ પાછી પૃથ્વી નિર્દેશ હવે એમાં હું સંખ્યા રેખા ઉપર તમને સમજાવું તો શું થાય આ ઝીરો કે જ્યાં ઓબ્ઝર્વર હતો આ દસ ટ્રોલી પણ હવે આ વ્યક્તિ ટ્રોલીની ગતિની દિશામાં ચારની ની સ્પીડ હાલે તો વ્યક્તિની ઝડપ અ પૃથ્વીની સાપેક્ષ કેટલી થઈ જાય ચૌદ થઈ જાય આ વ્યક્તિની ઝડપ થાય અને આની જગ્યાએ આ કઈ બાજુ તો કે કિલોમીટર પ્રતિ કલાક ટ્રોલીની ગતિની દિશામાં બરોબર ઊંધો ટ્રોલીની ગતિની દિશામાં એની જગ્યાએ ઊંધો હાલે તો શું થાય વિચારો ચાલો આ ઝીરો પાછો બ્લેક એટલે પૃથ્વીની જ નિર્દેશ ફ્રેમ છે બરોબર આ દસ ટ્રોલી દસ ની સ્પીડે જ જાય છે હવે સાંભળજો લોજીક હવે ચાર કિલોમીટર કઈ બાજુ હાલે છે વિરુદ્ધ દિશામાં હાલે છે આ કોની છ આ છ કોની રેડ કલર આ છ કોના તો કે વ્યક્તિના ચાલો હવે તમે ખાલી વિચારી તમારે હવે તમારી રેફરન્સ છે ફ્રેમ ઓફ રેફરન્સ એને ક્યાં સેટ કરવાની છે ટ્રોલીની ની સ્પીડે સેટ કરવાની છે એટલે ટ્રોલીની ની સાપેક્ષે ચર્ચા કરવાની છે એનો મતલબ કે હવે મારી જે આવે છે ટ્રોલી આવે છે ચાલો તો ટ્રોલી આવે તો સાપેક્ષ ટ્રોલીએ મારે ઝીરો કન્સિડર કરવું પડે ને હાલો હવે વિચારો જોઈએ ટ્રોલી એ મેં ઝીરો લઈ લીધું તો હવે આની સાપેક્ષે આ વ્યક્તિની ઝડપ કેટલી કહેવાય તો કે ચાર જ કહેવાય યાર અને અહીંયા હું ઝીરો લઈ લઉં તો હવે આની સાપેક્ષે આ વ્યક્તિની ઝડપ કેટલી કહેવાય ચાર જ કહેવાય પણ ચાર આ દિશામાં ને શું ફેર પડે તો હવે હું શું કહીશ કે ટ્રોલી ઉપર ટ્રોલીની સાપેક્ષે આ વ્યક્તિ ચાર ની સ્પીડે ગતિ કરે છે કારણ કે ટ્રોલી દસ ટ્રોલીની ની સાપેક્ષ એટલે ત્યાં મારે ઝીરો કન્સીડર કરવો પડે આની સાપેક્ષે આ બાજુ ચૌદ થી જાય છે એટલે ચાર કિલોમીટર પ્રતિ કલાકની ગતિ કરે છે સિમ્પલ ટ્રોલી પર એટલે ટ્રોલીની સાપેક્ષે આ વ્યક્તિની ઝડપ ચાર થાય આયા ટ્રોલીની સાપેક્ષે એટલે આયા મે 0 કન્સિડર કર્યો તો આ વ્યક્તિ ક્યાં જાય છે 6 એ એટલે કેટલા છે તો કે 4 પણ કેવા 4 તો કે માઈનસ 4 મતલબ કે વિરુદ્ધ દિશામાં જાય છે શું ફેર પડે પણ ઈ વ્યક્તિ ટ્રોલી ઉપર તો 1 કલાકમાં 4 કિલોમીટર નો અંત કાપે કે નો કાપે આ સાપેક્ષતાનો સંબંધ છે ઈ જ વસ્તુ હવે આયા વિચારો તો શું થાય વ્યવસ્થિત સાંભળજો લોજિકાંક જો આયા વિચારો તો શું થાય આ કેસમાં જોજો આયા જોજો આ કેસમાં શું થાય પેલો પ્રશ્ન શું છે પેલો પ્રશ્ન એક કલાકમાં વ્યક્તિએ ટ્રોલી પર કાપેલું અંતર કેટલું થાય ચાલો હવે મને જોઈએ બચાવ એક કલાકમાં ટ્રોલી ઉપર કાપેલું અંતર કેટલું થાય ચાલો હવે તમે કે આ આ કેસમાં કેસમાં જમીન આન્સર શું આવશે તો કે ચાર કિલોમીટર જ કાપેલું અંતર અને બીજો આન્સર શું આવશે તો કે જમીનની સાપેક્ષે તો વેગ કેટલો છે એટલે કેટલું કાપશે તો કે છ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં છ કિલોમીટરનું અંતર કાપશે ચાલો હવે આમાં આમાં સમજાવો ચાલો અહીંયા સંદર્ભ બિંદુના બેઝ ઉપરથી સમજાવો એટલે કે સંખ્યા રેખા ઉપરથી સમજાવો તમને પરફેક્ટ ક્લિયર થઈ જશે ચાલો આપણે પેલી કઈ રહ્યા સંખ્યા રેખા દોર નાખી પેલા જમીન નિર્દેશ ફ્રેમ લઈ લ્યો ચાલો ચાલો જમીન નિર્દેશ ફ્રેમ છે અહીંયા 0 ટ્રોલી કેટલાની સ્પીડ થી જાય છે તો કે પ્લસ 10 ની સ્પીડ થી જાય છે ચાલો રેડી ચાલો હવે સાંભળજો હવે આ વ્યક્તિ છે આ વ્યક્તિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે ટ્રોલીની ની સાપેક્ષે પણ કઈ દિશામાં છે તો કે વિરુદ્ધ દિશામાં છે એટલે મારે શું કરવું પડશે તમે સમજી ગયા દસ કિલોમીટર આગળ જતો હોય અને એ જ જેટલી સ્પીડ થી પાછળની તરફ આમ આમ વિચારો જેટલી સ્પીડ થી ટ્રોલી આમ જાય છે એટલી આ જાય છે વિચારો મગજ આગો બરોબર દિશામાં દસ ની સ્પીડ થી આલે વ્યક્તિ એની ઊંધી દિશામાં દસ કિલોમીટર ની કલાકની સ્પીડ થી આલે તો ટ્રોલી ની સાપેક્ષ સ્પીડ દસ છે પણ કઈ દિશામાં છે વિરુદ્ધ તો વિચારો મારે ટ્રોલી થી દસ કિલોમીટર લેફ્ટમાં જવું પડે ને કારણ કે વ્યક્તિ ની સ્પીડ થશે એટલે વ્યક્તિની સ્પીડ અહીંયા આવી ગઈ વિચારો એટલે ઝીરો ઉપર થઈ ગયો એટલે હવે તમને સમજાય કે જમીનની સાપેક્ષ એ વ્યક્તિની સ્પીડ તમને કેટલી દેખાશે ઝીરો જે તમને દેખાતું હોય યાદ કરો જીમમાં ટ્રેડમિલ 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 તમને કદાચ શબ્દ નો ખબર હોય તો તમને ખબર હોય એ એક વ્યક્તિ ઓલવા રસ્તા જેવું એના ઉપર ઈ દોડતા હોય આમ ન કરતા હોય આમ 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 કરતા હોય જોવો આમ દોડતા હોય કન્ટિન્યુઅસલી નીચેનો પટ્ટો હાલતો હોય આગળ દોડતા હોય અથવા વોકર કહેવાય વોકર નહીં પણ પરફેક્ટ એનો ટ્રેડમિલ છે તો ટ્રેડમિલમાં તમે બાર થી ઉભા રહીને જોવો ચલો આને ટ્રેડમિલ જ વિચાર્યું તો બારથી થી એટલે કે પૃથ્વીની સાપેક્ષે જુઓ તો તમને એમ જ લાગે કે આ વ્યક્તિ ઊભો છે સ્થિર છે એ તો એના હાથ પગ અંતર એટલે આપણને એમ લાગે કે ગતિ કરે છે બાકી પૃથ્વીની સાપેક્ષે અંતર કાપતો જ નથી પણ શું હવે એ ટ્રેડમિલ ઉપર ગતિ ન કરતો હોય કરતો જ હોય ટ્રેડમિલની ની એની ગતિ ચાલુ જ શું કામ જોય એ નો હાલતો હોય તો કેમ ખબર પડે કે અડધી કલાક પછી એને આટલું અંતર કાપી નાખ્યું યાદ કરો એના ઉપર દોડતા હોય વ્યક્તિ શું દેખાડે તમે જોવો છો ને આના ઉપર આમ હાલતા હોય નીચેનો પટ્ટો હાલતો હોય એના ઉપર હાલતા હોય આપણે તો શું દેખાડે કે યસ આને તો પાંચ કિલોમીટર અંતર કઈ અડધી કલાકમાં તો એ ચાલતો જ હોય હવે એ કઈ રીતે થાય હવે આ નિર્દેશને મતી તમારી જમીનની સાપેક્ષે જમીનની સાપેક્ષે તમને સ્થિર દેખાણો જોવો પણ હવે એ જ રેફરન્સ પોઈન્ટને હું ક્યાં ટ્રાન્સફર કરી દઉં એ જ ફ્રેમ ઓફ રેફરન્સ હું કોની સાપેક્ષે ચર્ચા કરું ટ્રોલી ની સાપેક્ષે ચર્ચા કરું એટલે એ મારે ઝીરો લેવો પડે વિચારો તો દસે ઝીરો લઉં તો આનો આ અહીંયા શું આવશે ગેપ કેટલાનો છે તો 10 નો ગેપ છે ને હવે અહીંયા હું ઝીરો લઉં તો અહીંયા શું આન્સર આવે તો કે માઇનસ દસ એટલે વ્યક્તિની ઝડપ તો કેટલી થાય માઇનસ દસ માઇનસ દસ એટલે કારણ જે બાજુ ટ્રોલી ગતિ કરે છે એનાથી ઓપોઝિટમાં જાય છે એટલે માઇનસ દસ એવું વિચારો મતલબ ટ્રોલી ઉપર તો એ વ્યક્તિ દસ કિલોમીટરનું અંતર એક કલાકમાં કાપે જ છે ઓલો ઓલો ભલે સાંભળજો ઓલો ભલે ટ્રેડમિલમાં ઓલો વ્યક્તિ ભલે ધીમે ધીમે હાલતો હોય તમને એવું દેખાય બરોબર એટલે તમને એવું લાગે કે પૃથ્વીન સાપેક્ષે તો હાલતો જ નથી પણ ટ્રેડમિલની સાપેક્ષે તો એ ચાલે જ છે એટલે એને એનર્જી બર્ન કરવી જ પડે આ આખી આખું પરફેક્ટ હવે વર્કિંગ સમજાય છે આ આખી આખું સંખ્યા રેખાના બેઝ ઉપરથી તમને સમજાયું એટલે તમને કઈ પ્રોબ્લેમ જ ન થાઓ જોઈએ બચાવ આ લોજિક તમારે ડેવલપ કરવાની આખી વસ્તુ છે મતલબ જેની સાપેક્ષે જે વેગ તમને દીધેલો છે સાપેક્ષ આ દસ એટલે આ વ્યક્તિ હવે આ વ્યક્તિ પેલા કેસમાં અહીંયા બે નું આખી વસ્તુ મેં તમને આના બેઝ ઉપર થી સમજાવી દીધી એટલે પેલા કેસમાં હવે સમજો બરોબર જો હજી અહીંયા હજી એક વસ્તુ સમજાવું તમને પેલા કેસમાં જ વિચારો તો પહેલા કેસમાં હું ટ્રોલીની સાપેક્ષ નિર્દેશ પ્રેમ લઈ લઉં તો ટ્રોલીની ની સાપેક્ષે નિર્દેશ પ્રેમ લેવા માટે મારે શું કરવું પડશે ટ્રોલીની ટ્રોલીએ મારે ઝીરો કન્સિડર કરવાનો અને જેની સાપેક્ષે નિર્દેશ પ્રેમ એને આપણે ઝીરો કન્સિડર કરી તો જોવો જ્યાં ટ્રોલી છે એ જ જગ્યાએ વ્યક્તિ છે એટલે ટ્રોલીની ટ્રોલી ઝીરો એ જ જગ્યાએ વ્યક્તિ તેનો મતલબ ટ્રોલીની સાપેક્ષ વ્યક્તિ સ્થિર છે તો જોવો ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિ સ્થિર જ હતો આ કેસ નહીં પહેલો કેસ કે જ્યારે આ વ્યક્તિ ટ્રોલીની ટ્રોલી ઉપર એમનો ઊભો છે ટ્રોલી ઉપર ગતિ નથી કરતો સમજાય છે આખી વસ્તુ તો આ વસ્તુ સમજાવી જોઈએ ચલો આ વસ્તુ આખી ક્લિયર થઈ રેડી પણ આ વસ્તુ ક્યારે કયો વેગ તમારે ટ્રોલીની સાપેક્ષે લેવાનો સ્થિર લેવાનો છે શું કન્સિડર કરવાનું છે ક્યારે તમને એમ કે સપોઝ ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિનો વેગ દસ કિલોમીટર પ્રતિ કલાક છે

જેની આપણે હવે ચર્ચા કરવી છે ખાસ 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 વસ્તુ મગજમાં ક્લિયર કરી નાખજો તમારે આમાં લોજિક જ જરૂર પડશે લોજિક સિવાય હું કઈ હેલ્પ નહીં કરી શકું આમાં સંખ્યા રેખાના બેઝ ઉપરથી હજી તમને પરફેક્ટ આ વસ્તુ સમજાઈ જાય પણ તમારું લોજિક હોય ને તો સંખ્યા રેખા ડ્રો કરવાની પણ જરૂરિયાત નથી ચાલો ઉદાહરણ નંબર ત્રણ પોઈન્ટ નવ બહુ સિમ્પલ સમ છે તમને આખી વસ્તુ સમજાઈ જશે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે ઓકે બે સમાંતર રેલવે ટ્રેક છે ઉત્તર દક્ષિણ દિશામાં છે ટ્રેન એ સાંભળજો ટ્રેન એ ઉત્તર તરફ ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે ચાલો ઓકે ટ્રેન એ ઉત્તર એટલે ઉત્તરને આપણે ધન કહી દઈએ એટલે દક્ષિણને મારે ઋણ લેવું પડશે ચાલો તો એની સાપેક્ષે બી નો વેગ સિમ્પલ બે ટ્રેન ના સાપેક્ષ વેગની ચર્ચા છે ચાલો તો શું થશે અને બી સાપેક્ષે જમીનનો વેગ ઓકે બીની સાપેક્ષે જમીન જમીનને આપણે કેવી સમજીએ છીએ હસ તો જોવો આજે ચોપન ને નેવું આપ્યા છે ચોપન ને નેવું એ કોની સાપેક્ષે છે જમીનની સાપેક્ષે એટલે જમીનને આપણે કેવી ગણવીએ છીએ સ્થિર ગણીએ છીએ રેડી ચાલો તો બી સાપેક્ષે જમીનનો વેગ ચાલો હવે પછી સી બહુ મસ્ત એક્ઝામ્પલ છે સી બહુ મસ્ત પ્રશ્ન પૂછેલો છે ચાલો પણ એ પહેલા આપણે પહેલા આ બે વસ્તુ પૂરી કરી દઈએ ઉત્તરને ઉપર તરફ દેખાડું છું ઉપર તરફ નોર્થ રેડી અને નીચે તરફ દક્ષિણ એટલે નોર્થ અને આ સાઉથ ટ્રેન એ કઈ દિશામાં જાય છે તો કે ટ્રેન એ ઉપરની દિશામાં જાય છે આ એ ટ્રેન અને આ બી ટ્રેન ચાલો જે દક્ષિણ દિશામાં જાય છે એટલે ટ્રેન એ ની સ્પીડ કેટલી થશે વી ચાલો વી કેટલા છે ટ્રેન એ ઉત્તર દિશામાં ચોપન કિલોમીટર પ્રતિ કલાક એટલે પ્લસ ચોપન રેડી એટલે જમીનની સાપેક્ષે જ આ થાય રેડી પછી ટ્રેન બી વી બી માઇનસ નેવું આઈ થી માઇનસ છે ઓમ નેવું છે પણ દક્ષિણ છે એટલે આપણે માઇનસ લેવું પડશે માઇનસ નેવું किलोमीटर प्रति कलाक चलो प्रश्न ट्रेन साप ए सापेक्ष ट्रेन ए सापेक्ष बी नो वेग चलो पहला प्रश्न ट्रेन ए सापेक्ष बी नो वेग ट्रेन सापेक्ष बी नो वेग शू चलो ट्रेन ए सापेक्ष बी नो वेग जो सापेक्ष पाचड़े ना वेग हो आग

કારણ કે ટેક્સ્ટબુકમાં જવાબ એ રીતે આપેલો છે અને આપણે કામ પણ લાગશે ચાલો માઇનસ એકસો ચુમાલીસ કિલોમીટર માંથી કિલોમીટર પર અવર માંથી મીટર પર સેકન્ડ તો ગુણ્યા પાંચ ચુમાલીસ એટલે માઇનસ ચાલીસ મીટર પર સેકન્ડ રેડી એટલે વી બી એ તમને મળશે માઇનસ ચાલીસ મીટર પર સેકન્ડ બહુ સિમ્પલ આખી ડિસ્કશન છે ચાલો એના પછી આ એ હતો હવે બી શું છે બી સાપેક્ષ જમીનનો વેગ ચાલો બી સાપેક્ષપેક્ષ જમીન એટલે થાય આવું જેની સાપેક્ષ હોય પાછળ ચાલો તો શું થશે વિમીન ને આપણે સ્થિર ગણીએ છીએ માઇનસ ની કિંમત માઇનસ નેવું એટલે થાશે નેવું એટલે ગુણ્યા પાંચ ભાઈ અઢાર પચીસ મીટર પર સેકન્ડ પેલા શું કેવા માંગે છે બી ની સાપેક્ષ જમીન પચીસ મીટર પર સેકન્ડ નું અંતર કાપે છે તો થાય જ બેટા આવો મગજ આખો તમે આ દિશામાં દસ ની સ્પીડ થી જાતા હોય તો તમને એવું લાગે ને કે જમીન તમારાથી ઊંધી દિશામાં દસ ની સ્પીડ થી જાય છે એ વસ્તુ કહેવા માંગે છે ક્લિયર ગોટ ઇટ પરફેક્ટ આખી વસ્તુ સમજી ગયા એનું વર્કિંગ કેમ છે રેડી ચાલો સી બહુ મસ્ત છે બાકી નહીં થાય ચાલો સી હવે રીડ કરું છું જોજો ટ્રેન છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં એટલે ટ્રેન એ પકડી લ્યો એની છત ઉપર અને એની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એ ની સાપેક્ષ છે અઢાર કિલોમીટર પ્રતિ કલાક એટલે ટ્રેન એ એ વ્યક્તિ માટે સ્થિર થઈ ગઈ વ્યક્તિ છે કોણ છે જે હોય બરાબર પણ ટ્રેન એની સાપેક્ષી અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઉભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો બહુ ઈઝી પ્રશ્ન થઈ ગયો બચ્ચા વાતો ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં એની સાપેક્ષે અઢાર ની સ્પીડ છે વાંદરાની રેડી અઢાર કિલોમીટર પ્રતિ કલાક ચાલો દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી

તમે સમજાવો હોય તો પોલો અઢાર કિલોમીટર પ્રતિ કલાક હતો એમાંથી મીટર પર સેકન્ડમાં ગયો એટલે ગુણ્યા પાંચ બાય ગાઢ અઢાર કટ થયા ગતિની વિરુદ્ધ દિશામાં એટલે આ દિશામાં ચાલો તો હવે વિચારીને મને આન્સર આપજો કે જમીનની સાપેક્ષ એટલે કે જે નિરીક્ષક છે એ નિરીક્ષક જમીન ઉપર છે તો જમીનની સાપેક્ષ છે જમીનની સાપેક્ષ છે જમીનની સાપેક્ષે વાંદરાની ઝડપ કેટલી થાય જમીનની સાપેક્ષે વાંદરાની ઝડપ કેટલી થાય ચાલો રિપ્લાય આપો શું થાય આ પંદર મીટર પર સેકન્ડ આગળ જાય છે ઓલો પાંચ મીટર પર સેકન્ડ પાછળ આવે છે સો કરેક્ટ આન્સર ઇઝ ટેન મીટર પર સેકન્ડ પણ કહેવા તો કે પોઝિટિવ શું કામ પોઝિટિવ કારણ કે આની વેલ્યુ વધારે છે આની વેલ્યુ ઓછી છે પ્લસ દસ મીટર પર સેકન્ડ ઓકે એટલે પંદર માંથી પાંચ બાદ કરો એટલે ડાયરેક્ટ આમ લખો તો ભી ચાલે એટલે આપણે આવું લખી નાખી જમીનની સાપેક્ષ છે આ જ વસ્તુ તમને એકવાર વાર હજી એક બીજી મેથડ થી સમજાવું સંખ્યા રેખા ચાલો સાંભળજો મગજ આપજો ચાલો જોજો આજે આપ્યું છે પાંચ મીટર પર સેકન્ડ ની ટ્રેનની સાપેક્ષ છે એટલે મારે ટ્રેન ને પણ ધ્યાનમાં લેવી પડશે આ ઝીરો આ જમીન ઓબ્ઝર્વિંગ ઓબ્ઝર્વિંગ છે ત્યારે રેડી આ ઝીરો આ વેગની સંખ્યા રેખા મેં ડ્રો કરેલી છે ચાલો ટ્રેન કેટલી સ્પીડથી જાય છે તો કે પંદર પ્લસ એટલે લીધી આ બાજુ જાય છે ચાલો હવે ટ્રેનની સાપેક્ષ છે વાંદરો પાંચ મીટર પાછળ જાય છે પાંચ મીટર પર સેખંડ એટલે ટ્રેનની સાપેક્ષ એટલે ટ્રેનને મારે ઝીરો કન્સિડર કરી લેવી પડે જોજો બરોબર આ ટ્રેનની ડ્રોઈ ડ્રો કરી છે ટ્રેનને મારે ઝીરો કન્સિડર કરવી પડે તો આની સાપેક્ષે એની ગતિની વિરુદ્ધ દિશામાં પાંચ અહીંયા ક્યાં આવશે તમે સમજી ગયા એટલે અહીંયા આવશે દસ એટલે વાંદરાની સ્પીડ કેટલી થાય કેટલી થાય દસ અહીંથી સમજી શકે સંખ્યા રેખા ઉપરથી તો પણ તમને પરફેક્ટ ખબર પડી શકે ચાલો ક્લિયર હજી એક આમાં પ્રશ્ન એડ કરું નથી આપ્યો પણ આપણે એડ કરી બી ટ્રેન ની શું કરશો બરોબર કોઈ ફોર્મ્યુલા જ નથી આમાં જો એકે ફોર્મ્યુલા વાપરું જ નથી તમારે તમારા લોજિક ઉપરથી જ આ ચર્ચા કરવાની છે કોઈ ફોર્મ્યુલા વાપરવાનું જ નથી ચાલો સંખ્યા રેખા ઉપરથી તમે પરફેક્ટ આનો આન્સર આપી શકો ચાલો શું થશે બી ટ્રેનની સાપેક્ષે વાંદરાની ઝડપ

એ ટ્રેન છે એ પંદર મીટર પર સેકન્ડ ની સ્પીડ થી જાય છે ઓનલી માઇનસ પચીસ થી જાય છે ક્લિયર ચાલો સાંભળજો હવે જોજો બરોબર હવે હું ટ્રેન એ ડ્રો કરું છું તો ટ્રેન એ ની સાપેક્ષ ટ્રેન એ એટલે કે એના માટે ઝીરો અહીંયા થયો એની સાપેક્ષ છે વાંદરો પાંચ મેં માઇનસ પાંચ સુકમ લીધા તમે સમજ્યા ને ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે આટલા માઇનસ પાંચ ઓકે ચાલો આ વાંદરા વાંદરાની સ્પીડ છે ટ્રેન એ ની ને વાંદરાને દેખાડી દઈએ સાપેક્ષ છે પણ આપણે તો કોની સાપેક્ષે જોઈએ છીએ બી ની સાપેક્ષ ચાલો એટલે હવે બી એ મારે ઝીરો કન્સીડર કરવાનું થશે જોજો બરોબર મતલબ બી એ મારે ઝીરો લેવું પડશે ચાલો હવે અહીંથી ઓબ્ઝર્વિંગ તમારે કરવાનું છે એટલે રેડ કલર છે એ ટ્રેન બી છે

એટલે આ ઝીરો થી આ ઝીરો એટલે આ પચીસ થી આ વિચારો આ પચીસ અને આ પાંચ તો હવે આ પાંચ નો લેતા કારણ કે ઝીરો થી આ ડિસ્ટન્સ દસ નું છે એટલે આ ડિસ્ટન્સ બીજું કેટલા નું થાય તો કે દસ એટલે દસ એટલે બીજા કેટલા થાય ડિસ્ટન્સ દસ નું થાય એટલે આ વેલ્યુ કેટલી આવે તો કે આ વેલ્યુ આવે પાંત્રીસ તો આની સાપેક્ષે એટલે કે બી ની સાપેક્ષે વાંદરો પાંત્રીસ પણ કેવા તો કે પ્લસ પાંત્રીસ ની સ્પીડ થી ગતિ કરતો દેખાશે કેવડી સ્પીડ થી ગતિ કરશો દેખાશે પ્લસ પાંત્રીસ મીટર સમજી ગયા સંખ્યા રેખા ઉપર કઈ નવીન કરવાની જરૂર જ નથી તમારે બંનેની જેટલી જેટલી પણ રેફરન્સ રેફરન્સ ફ્રેમ ઓફ એની સંખ્યા રેખા ડ્રો કરી નાખો જેની સાપેક્ષ છે ત્યાંથી તમારે કન્સિડર કરો મેં ટ્રેન બી ની સાપેક્ષે ચર્ચા કરી બરોબર ટ્રેન બી ની સાપેક્ષે ચર્ચા કરું છું તો ટ્રેન બી ની સાપેક્ષ એટલે ત્યાં મારે એના ઝીરો ઊભું રહી જવાનું એમાં જે વેલ્યુ એ મારો આન્સર ક્લિયર ડન હવે ટ્રેન એની સાપેક્ષે જો હું ટ્રેન બી ની ઝડપ કેતો હોત ચાલો આપણે આપણે ગોઈતો જ ને ટ્રેન એની સાપેક્ષાથી સમજો જોઈએ ટ્રેન એની સાપેક્ષ હું બી ની ઝડપ કહું તો શું થાય ચાલો હવે મારે શું કરવાનું છે તો કે ટ્રેન એ મતલબ કે મારે અહીંથી ઓબ્ઝર્વિંગ કરવાનું છે આની સાપેક્ષે બી બી અહીંયા છે ને ચાલો બી એટલા કેટલા થયા તો કે માઇનસ પચીસ તો સીધા માઇનસ પચીસ નો લખી શકાય કારણ કે હું અહીંયા ઝીરો કન્સિડર કરું છું

જે સરળ દાખલો છે દાખલા નંબર ત્રણ પોઈન્ટ પાંચ સ્વાધ્યાય દાખલા નંબર ત્રણ પોઈન્ટ પાંચ ક્યાં ગયું ભૂહણિયું ભૂહણિયું કોક લઈ ગયું બોલો બીજું લઈ લઈએ આપણે એમાં શું

ધન ઉત્પાદનોને બહાર કાઢી રહ્યું છે એટલે તમે જોયું હોય જ્યારે જેટ પ્લેન जातो હોય ને તો ઓલા વાયુ બહાર નીકળતા હોય ઊંધી દિશામાં जातो હોય પણ એની સ્પીડ કેટલી જેટ પ્લેન ની સાપેક્ષે ફ્યુલ જેટ પ્લેન ની સાપેક્ષે ફ્યુલ ની સ્પીડ 1500 છે ચાલો એટલે જેટ પ્લેન ની સાપેક્ષે ફ્યુલ એટલે એફ fp શું કામ પ્લેન ની સાપેક્ષે ફ્યુલ ની સ્પીડ 1500 એટલે મેં લખવા પડશે મારા -1500 શું કામ -1500 તમે સમજી ગયા

એવી રીતે તમે આન્સર આપી શકો છો તમને જેમ યોગ્ય લાગે એવી રીતે આન્સર આપો ચાલો કેમ કરશો ડાયરેક્ટ આન્સર તમે એવી રીતે આપી શકો જેમ આમાં આ બધેમાં આપણે આન્સર આપ્યા હતા તમે એવી રીતે આન્સર આપી શકો ચાલો કે આ પ્લેન છે ધારો કે માની લઈએ આપણે પાંચસો ની સ્પીડ થી જાય છે હવે એની સાપેક્ષે જે ઉત્પાદનો છે એ ઉત્પાદનનો વેગ વિરુદ્ધ દિશામાં

કિલોમીટર પ્રતિ કલાક ઝડપ કીધી છે તો અહીંયા પ્લસ લઈ લેવાના થશે સિમ્પલ ચાલો આમ નથી કરવું સંખ્યા રેખાના બેઝ ઉપરથી જાવું છે કરી શકાય ચાલો સંખ્યા રેખા હું બે ત્રણ વાર ડ્રો કરું છું અને તમે કોઈ પણ સમ કરતા હોય તો તમને વાંધો ન આવે ચાલો જોજો આ બધી સંખ્યા રેખા વેગની સંખ્યા રેખા છે ચાલો પેલા આપણે જમીનની ડ્રો કરીએ કારણ કે જમીનની સાપેક્ષ ગોતવાનું છે અને આ જે પંદરસો એપા છે એ કોની સાપેક્ષે છે પ્લેન એટલે પ્લેનની પણ સંખ્યા રેખા મારે કન્સિડર કરવી પડશે ચાલો જોજો આ જમીન જમીન ઝીરો સાપેક્ષ છે પ્રતિ કલાક હવે માઇનસ પંદરસો કઈ બાજુ આવશે ઓબ્વિયસ છે અહીંયા આ માઇનસ પંદરસો કોનું તો કે દહન ઉત્પાદનોની સ્પીડ પ્લેનની સાપેક્ષે ચાલો તો જમીનની સાપેક્ષ કેટલું થાય મતલબ કે તમારે આની સાપેક્ષે આ વેલ્યુ કેટલી આવશે ચાલો વિચારો તો કારણ કે જમીન જેની સાપેક્ષ હોય એના ઉપર રાઉન્ડ કરજો એની સાપેક્ષ આ કિંમત કેટલી માઇનસ હજાર જો હાવ ઇઝી વસ્તુ બની ગઈ તમારા માટે કે જ્યાંથી તમે આ ઈઝીલી સોલ્વ કરી શકો છો આ તો તમારો દાખલા નંબર ત્રણ પોઈન્ટ પાંચ ચાલો જોજો વ્યવસ્થિત રીતે હવે એના પછી આપણે સમ કરવો છે ઈ સમ આપણે કરવો છે ત્રણ પોઈન્ટ પચીસ બહુ સારો સમ છે ત્રણ પોઈન્ટ પચીસ બધા આન્સર આપી શકશો ત્રણ પોઈન્ટ પચીસ દાખલા નંબર ઈઝીલી દઈ શકવા જોઈએ આન્સર ત્રણ પોઈન્ટ પચીસ ચાલો જોવો શું છે આખી રકમ તમારી સામે છે તમે એ આખી આખી રકમ પેલા લખી લ્યો બરોબર પછી એનું અંડરસ્ટેન્ડિંગ આખી આખું તમને સમજાશે પટ્ટો ચાર કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે ગતિમાં છે એટલે આપણે ઓલું ટ્રોલી લીધી હતી એની જગ્યા બેલ્ટ આવી ગયો અને બીજા શબ્દમાં કન્વેયર બેલ્ટ કહેવાય કન્વેયર બેલ્ટનો મતલબ શું થાય તમે ઘણીવાર કદાચ જોયું હોય એરપોર્ટમાં એરપોર્ટમાં નીચેની સરફેસ હોય ને એ સરફેસ મોશન કરતી હોય એના ઉપર તમારો લગેજ રાખી દગેજ રાખી ગયો એટલે હાલતા હાલતા આગળ આવી જાય અને કન્વેર બેલ્ટ કહેવાય ચાલો સપોઝ સરદાર પટેલ જે ગયા હોય નામ ભૂલી ગયો કઈ જગ્યાએ આવેલું છે ખ્યાલ નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી આપણું વિશ્વની આઠમી અજાયબી ન્યા તમે આ જોયેલું હોય કે લેફ્ટ સાઈડમાં એટલે કે મેઈન જે પાથ છે ને હાલવાનો એનાથી લેફ્ટ સાઈડમાં અને એક રાઈટ સાઈડમાં હાલવાના ઓલા છે કે જેના ઉપર તમારે ઊભો રહી જાવ ને મેળા આવેલા જાવ રેડી તો એ કન્વેર બેલ્ટ એની સ્પીડ કેટલી છે ફોર કિલોમીટર પર આરની સ્પીડ છે આ પટ્ટા પર એક બાળકના માતા પિતા એકબીજાથી પચાસ મીટર દૂર બેઠેલા છે યસ પટ્ટા ઉપર બાળકના માતા પિતા પચાસ મીટર એકબીજાથી દૂર બેઠા છે પટ્ટા ઉપર બેઠા છે એને અન્ડરલાઈન કરવા નમ્ર વિનંતી પટ્ટા ઉપર બાળકના માતા પિતા એકબીજાથી પચાસ મીટર દૂર બેઠા છે અને બાળક પટ્ટાની સાપેક્ષે નવ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પટ્ટા પર માતા પિતાની વચ્ચે આગળ પાછળ દોડે છે કરો વર્ડ વર્ડ પરફેક્ટ બધા તો બહુ બહુ મજા આવશે ને સમ બની જશે સંખ્યા રેખાના બેઝ ઉપરથી પણ કરી શકાય અને ઓલા બીજ બેઝ ઉપરથી પણ કરી શકાય એક વસ્તુ ચાલો નવ કિલોમીટર પર અવરની સ્પીડથી બાળક ગતિ કરે છે પટ્ટાની ચાલો માતા પિતાની વચ્ચે આગળ પાછળ દોડે છે પ્લેટફોર્મ ઉપર સ્થિર ઉભેલ અવલોકનકાર માટે યસ ઓબ્ઝર્વર ક્યાં છે પ્લેટફોર્મ ઉપર છે તો પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે હવે તમે કેટલાક સ્ટુડન્ટ એમને લખી નાખશે આન્સર શું થશે પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે એ અને બી માં બાળકને લાગતો સમય શું હશે કયો લાગતો સમય તો કે માતાથી પિતા તરફ પિતા સુધી અને માતા સુધી જવા માટે લાગતો સમય કેટલો હશે આ પ્રશ્ન છે ચાલો ઓકે જોજો અને પછી છે જો બાળકની ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોય તો ઉપરમાંથી કયા પ્રશ્નનો જવાબ પરસ્પર બદલાઈ જશે ચાલો જોઈએ ધ્યાન આપજો બરોબર રીતે આખું ઓબ્ઝર્વેશન કરો આખી કંડિશન આમાં ડ્રો કરો સાપેક્ષ વેગ છે એ વળી પાછું તમારે ક્યારે આવશે હું તમને કહી દઉં વળી પાછું ચેપ્ટર નંબર ફોર માં આવશે કે જ્યાં સાપેક્ષ વેગની ની પાછી એકવાર ડિટેલમાં ડિસ્કશન આવશે જાજુ નહીં આવે પણ તમે નીટ કે જેડબલી ના સમ કરતા હશો ત્યારે પાછું સાપેક્ષ વેગ એમાં આવશે ચાલો સમજો બરોબર રીતે તો હવે કેવી રીતે આપણે આ સમને હેન્ડલ કરશું જોજો ધ્યાન રાખજો શું કીધું છે તમને એ પ્રમાણે વર્કિંગ કરવાનું છે ચલો આ કન્વેર બેલ્ટ ઉભા રહ્યો છે આ બેલ્ટ આની સ્પીડ ચાર કિલોમીટર પ્રતિ કલાકની છે નો દીધી હોય એટલે જમીનની સાપેક્ષ જ લેવાની હોય કમ્પલસરી વાત છે સિમ્પલ વાત છે ચાલો ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ગતિ કરે છે સાંભળજો બરોબર રીતે હવે શું કીધું છે તમને હવે તમને કીધું છે આ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે બાળકના માતા પિતા એક બાળક ના માતા પિતા બેલ્ટ ઉપર બેઠા છે ઓકે એટલે માતા અને પિતાની ઝડપ પણ ચાર કિલોમીટર પ્રતિ કલાક આવી ગઈ મતલબ કે આ બાળકના માતા અને પિતા એટલે કે આ ફાધર અને આ મધર આ બંને માટે આ પટ્ટો સ્થિર થઈ ગયો વિચારી લ્યો રેડી ડન ચાલો હવે એના ઉપર બાળક એક બાળક છે કે જે બાળક બેલ્ટ ની સાપેક્ષે બેલ્ટ સાપેક્ષે નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ પાછળ દોડે છે એટલે બાળકનો બાળકની બેલ્ટની સાપેક્ષે ઝડપ 9 કિલોમીટર પર આર છે વાયુની ઝડપ ચાલો નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાળકની બેલ્ટની ઝડપ છે નવ કિલોમીટર પ્રતિ કલાક ચાલો હવે પહેલો પ્રશ્ન શું પૂછો છે જયારે બાળક જોવો જ્યારે બાળક ગતિ પટ્ટાની ગતિની દિશામાં દોડતો હોય બાળક પટ્ટાની ગતિની દિશામાં દોડે ત્યારે ઝડપ ઓબ્ઝર્વર ક્યાં છે કોની સાપેક્ષે છે જમીનની સાપેક્ષે કારણ કે અવલોકનકાર કોણ છે જમીન ઉપર છે વિચારી લ્યો આ જમીન ઉપર

ચાલો સંખ્યા રેખાથી સમજાવું હે ચાલો સંખ્યા રેખામાં મારે બે લેવી પડશે એક જમીન એટલે જમીન માટે હું રેડ યુઝ કરું છું ચાલો આ જમીન કારણ કે જમીનની ગોતવાનું છે અને ટ્રોલી સાપેક્ષર બેલ્ટ માટે હું બ્લેક યુઝ કરું છું ચલો આ બેલ્ટ અહીંથી તમને કન્વીનિયન્ટ રહેશે ઈઝી પડશે સમજવા માટે પણ ચાલો અહીંયા ઝીરો આપણે જમીનની સાપેક્ષ આના ઉપર રાઉન્ડ કરી દો આની સાપેક્ષે કોની સ્પીડ જોઈશે બાળકની સ્પીડ ચાલો તમને જે આપેલું છે લ્યો એટલે તમને સમજાઈ જશે ચાલો હવે શું છે જોજો ચાર કિલોમીટર એ તો પટ્ટો જાય છે એટલે અહીંયા ચાર કિલોમીટર આ પટ્ટો આવી ગયો રેડી આ પટ્ટો હવે પટ્ટાની સાપેક્ષે નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એટલે પટ્ટાની સાપેક્ષ એટલે પટ્ટાને લેવો પડશે તમારે માર્કેટમાં આની સાપેક્ષ એટલે અહીંયા ઝીરો કન્સિડર કરવો પડશે આની સાપેક્ષે નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે પણ કઈ દિશામાં પટ્ટાની ગતિની દિશામાં એટલે પટ્ટો જે બાજુ ગતિ કરે છે એ જ બાજુ એટલે ધન દિશા થઈ એના ઉપર નવ પણ ગતિની દિશામાં એટલે નવ ચાલો એટલે નવ કિલોમીટર પર અવર કોની તો કે બાળક એટલે કે ચાઇલ્ડ સી રેડી ચાલો આ પટ્ટાની સાપેક્ષે પણ આપણે તો આની સાપેક્ષે ચાઇલ્ડની સ્પીડ જોઈએ તો સિમ્પલ આની સાપેક્ષે ચાઇલ્ડની સ્પીડ આટલી થાય આ થાય અહીંયા ચાઇલ્ડની સ્પીડ થાય આ કેટલી થાય જોવો જોઈએ બેટ ખબર પડી જોઈએ આ ચારે આ ઝીરો છે આ નવ બીજા એટલા કેટલા થાય તો કે તેર થાય ચાલો સમજા હવે કેસ નંબર બે હવે તમને આવડી જવું જોઈ બાળક પટ્ટા ની ગતિની વિરુદ્ધ દિશામાં દોડે ત્યારે ઝડપ સિમ્પલ જમીનની સાપેક્ષ ગોતવાની છે કેટલી થશે સાઈન હવે હું કરાવતો નથી તમે સમજી જવા જોઈએ કેટલી સ્પીડ થાય પાંચ પણ કેવા પાંચ લઈ શકાય માઇનસ પાંચ થશે એટલે પ્લસ થી થશે બાકી ઉભારી ઉભારી ઉભા ઉભા કામ કરી વેગ લખવા અહીંયા કેટલો થશે વેગ માઇનસ ઝડપ કીધું એટલે પ્લસ પાંચ તમારો આન્સર સમજી ગયા સુકામ હવે શું કરવું પડે આ નવ લેવા પડે પણ નવ માઇનસ નવ લેવા પડે અને આ ચાર છે માઇનસ નો અહીંયા થાય ચાલો હવે કેસ નંબર બી નું ડ્રો કરું બ્લેક યુઝ કરું છું ચાલો બ્લેક માર્કર યુઝ કરું છું આની સાપેક્ષ નવ પણ હવે ગતિની વિરુદ્ધ દિશા છે એટલે આ ચારનો ગેપ એટલે નવ અહીંયા ક્યાં કશે રેડી ચાલો મારે આ મારે તો આની સાપેક્ષે બાળક જોઈએ છે તો આ બાળકની સ્પીડ કેટલી થાય ખબર પડવી જ જોઈએ માઇનસ પાંચ કિલોમીટર પર આર ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓફ ઓપ્શન બી ચાલો હવે પ્રશ્ન શું છે સી પ્રશ્ન સારો છે કેટલું લોજિક તમે વાપર્યું છે કેટલું સમજ્યા છો એના ઉપર બધા આન્સર તમારા આવશે ચાલો સી શું પૂછેલો છે સી એવું કીધું છે એ અને બી માં બાળકને લાગતો સમય કેટલો હશે ચાલો એ અને બી માં બાળકને લાગતો સમય કેટલો હશે મતલબ કે ફાધર થી મધર અને મધર થી ફાધર જવા માટે લાગતો સમય કેટલો થાય તો સિમ્પલ કોમન સેન્સ વાપરો બચાવ આ બાળક છે એ પટ્ટા ઉપર જ ડિસ્ટન્સ કાપે છે એટલે જે આ ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે એ પટ્ટા ઉપર ટ્રાવેલ થાય છે તો પટ્ટાની સાપેક્ષે જ તમારે સ્પીડ લેવાની છે તો પટ્ટાની સાપેક્ષે સ્પીડ એ અને બી બંનેમાં સરખી જ છે પટ્ટાની સાપેક્ષે સ્પીડ કેટલી છે તો કે નવ છે તો હવે પટ્ટો આમ જતો હોય તો ભલે પટ્ટો આમ જતો હોય ભલે બાળક તો કેટલી સ્પીડથી ગતિ કરશે પટ્ટા ઉપર નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જ ગતિ કરશે તો હવે આ પચાસ મીટર અંતર કાપવા માટે એ અને બી માં લાગતો સમય કેવો મળવો જોઈએ સરખો જ મળવો જોઈએ કારણ કે આ પચાસ મીટર તમે જમીનની સાપેક્ષે નથી કાપતા કારણ કે જમીનની સાપેક્ષે પચાસ કાપો તો ગતિની દિશામાં તેર થાય અને ગતિની વિરુદ્ધ દિશામાં પાંચ થાય તો સાચા તમે પણ આ જે ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે પટ્ટા ઉપર ટ્રાવેલ થાય છે તો પટ્ટાની સાપેક્ષે ઝડપ કેટલી છે નવ તો પટ્ટો આમ જતો હોય તો ભલે આમ જતો હોય તો ભલે બાળકને શું ફેર પડે નો ફેર પડે એટલે બંને કેસમાં બાળકને લાગતો સમય કેટલો થશે સમાન થશે ચાલો જોજો એટલે સ્ટેટમેન્ટ લખું છું અહીં પચાસ મીટર નું અંતર બાળક પટ્ટા પર કાપે છે

જો બાળકની ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોય તો ઉપરનામાંથી કયા પ્રશ્નનો જવાબ પરસ્પર બદલાઈ જશે ચાલો બાળકની ગતિનું અવલોકન એના માતા કે પિતા કરે તો એ બી અને સી માંથી કયો જવાબ બદલાઈ જશે સી છે ચાલો તો બાળકના માતા પિતા જયારે ઓબ્ઝર્વેશન લઈએ તો સી કોઈ દી ચેન્જ ન થાય કારણ કે સી એના માટે તો સરખો જ રહેવાનું છે પણ એ અને બી ચેન્જ થઈ જાય શું કામ બાળકના માતા પિતા ઓબ્ઝર્વેશન લઈએ એનો મતલબ કે તમે બેલ્ટની સાપેક્ષે જ ચર્ચા કરો છો કારણ કે બાળકના માતા પિતા કયો તોય ભલે અને બેલ્ટ કયો તોય ભલે એ બંનેની સ્પીડ ચાર જ છે બરોબર એટલે આજે ઝીરો થઈ એ તમે હવે 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 કોની સાપેક્ષે ચર્ચા છે તો કે બાળકના માતા પિતા તો બાળકના માતા પિતા છે કે ના ઉપર બેલ્ટ બેલ્ટ ઉપર કેવા છે સ્થિર તો એનો મતલબ કે તમે કોની સાપેક્ષે ચર્ચા કરો છો બેલ્ટની સાપેક્ષે જ ચર્ચા કરો છો એટલે હવે આની સાપેક્ષે ચર્ચા કરો તો આની સાપેક્ષે તમે ચર્ચા કરો